તો હવે આપણે જોઈએ છીએ ચોથું યુનિટ છે જે આવેદન પત્ર, તો એનો અભ્યાસ કરીએ. આપણે જોઈએ કે પ્રસ્તાવનામાં ધ્યાન આપીએ કે એનો જે પછી અર્થ વ્યાખ્યા છે, એના લક્ષણો છે કયા કયા, એનો અભ્યાસ કરીશું. તો પ્રસ્તાવના કે કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી કેવી ફરજિયાત છે, એટલે કે આમ આવેદન પત્ર છે મુખ્ય આમ કહેવાય ને કે પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, પરંતુ કંપની ધારા છે 2013 મુજબ જોઈએ તો દરેક કંપની છે એટલે કે દરેક પ્રકારની કંપની છે ફરજિયાતપણે એની નોંધણી કરાવવી જોઈએ, એટલે કે ફરજિયાત છે. અને કંપનીને નોંધણી કરાવતી વખતે આવેદન પત્ર એટલે કે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર કીધું છે એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે બે દસ્તાવેજ કીધા છે કે આવેદન પત્ર અને નિયમન પત્ર, એ ફરજિયાત આપણે રજૂ કરવા પડે છે. એટલે કે જ્યારે કંપની છે એની નોંધણી કરવામાં આવે છે, જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારે ફરજિયાતપણે એ દસ્તાવેજ છે એ રજૂ કરવા પડે છે. કયા? એક આવેદન પત્ર અને બીજું છે નિયમન પત્ર. આગળ જોઈએ અને નોંધાવવા પડે છે, એટલે કે રજૂઆત પણ કરવાની એની અને નોંધણી પણ કરવાની, એટલે કે બંનેની રજૂઆત કરવી પડે અને નોંધાવવા પડે છે. આવેદન પત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે, એટલે કે આવેદન પત્ર શું છે, એક કંપની માટે મૂળભૂત પાયાનો અને અગત્યનો દસ્તાવેજ છે કે એ વગર કોઈ કામગીરી થઈ શકે નહીં, એટલે કે પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. કારણ કે આવેદન પત્ર છે તો કંપનીનો જે વહીવટ છે તો એ આખો જે આવેદન પત્ર છે એમાં વર્ણવેલો હોય છે, કંપની છે એના ધ્યેય શું છે, એનો હેતુ શું છે, પછી બધી અલગ અલગ કલમો હોય છે, એનો પણ અભ્યાસ કરવાનો હોય છે. આગળ જોઈએ કે આ એક પાયાનો એવો દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ગ્રાહક પક્ષો સાથેના સંબંધો છે એ નક્કી થાય છે. એટલે કે આ કેવો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે કે જેના આધારે કંપની છે એટલે કે ગ્રાહક પક્ષ હોય છે તો એ સાથે, એટલે કે ગ્રાહક પક્ષ હોય છે એ સાથેના સંબંધો અને કંપનીનું જે કાર્યક્ષેત્ર હોય છે એ બંને નક્કી થતું હોય છે. એટલે કે એ સાથે કંપનીનું કાર્યક્ષેત્ર જે હોય છે એ પણ નક્કી થાય અને કંપનીના સંબંધો, એટલે કે કંપનીને કયું કયું કાર્ય કરવાનું છે, એનું કાર્યક્ષેત્ર છે એ કેટલું છે એ નક્કી થાય છે. અને ગ્રાહક પક્ષો હોય છે તો એ સાથેના કોણ સંબંધો છે એ નક્કી કરી શકાય છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે. આવેદન પત્રમાં શું હોય છે કે કંપનીનું આખું જે સ્ટ્રક્ચર હોય છે, એનું જે બંધારણ હોય છે એમાં દર્શાવેલું હોય છે, એટલે કે એમાં રજૂઆત કરતા હોય છે. અને બંધારણમાં શું હોય કે કંપની છે તો એનું આખું શરૂઆતથી આમ કહેવાય ને કે અંત સુધી છે જે બધી કામગીરી કરવાની હોય છે, કોને સત્તા છે, જવાબદારી છે એ બધી પણ સોંપણી હોય છે, કઈ કઈ કલમો લાગુ પડે છે એ પણ હોય છે. દાખલા તરીકે બંધારણમાં દર્શાવેલું હોય છે કે કંપની છે તો એના નામની કલમ હોય, એ પ્રમાણે એને નામ છે કંપનીનું રજૂ કરેલું હોય છે. આગળ જોઈએ તો મૂડી છે, જવાબદારી છે, ઉદ્દેશો છે એનો, એ બધું ટૂંકમાં કહેવાય ને કે એનો જે ધ્યેય છે કંપનીનું એ પણ એમાં દર્શાવવામાં આવતું હોય છે. એટલે કે કંપની હોય છે તો એનું જે નામ હોય છે, મૂડી હોય છે, જવાબદારી હોય છે, ઉદ્દેશ્ય હોય છે, ધ્યેય હોય છે, એ દરેક વસ્તુ એમાં દર્શાવેલી હોય છે. કે જેથી કહી શકીએ કે એ આખું બંધારણ છે આવેદન પત્રમાં દર્શાવેલું હોય છે કે મૂડી છે તો કંપનીની કેટલી મૂડી છે, કઈ સત્તાવાર થાપણ છે, બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી બધી. અને જવાબદારી છે તો એમાં કંપની છે તો જવાબદારી કેવી છે, શેર મૂડીની જવાબદારી છે, એથી મર્યાદિત છે. દાખલા તરીકે ઘણી વખત એવું હોય કે જવાબદારી અમર્યાદિત હોય, ઘણી વખત મર્યાદિત હોય, તો કંપની ઉપર આધાર રાખે છે. કંપનીનો ઉદ્દેશ્ય છે તો ઉદ્દેશ્ય શું હોય છે કંપનીનો, હેતુ વધારે શું નફો કમાવાનો, અથવા તો જે પ્રજા હોય છે એનું હિત જાળવી રાખવાનો, જે બધી ટૂંકમાં કહેવાય ને કે સુવિધાઓ પૂરી પાડવાનો, તો આ બધું ઉદ્દેશ્ય છે એ પણ એમાં જણાવવામાં આવતું હોય છે. આગળ જોઈએ આવેદન પત્રનો અર્થ અને વ્યાખ્યા. એમાં અર્થ જોઈએ કે આવેદન પત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. આવેદન પત્ર શું છે, એક પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે કે જે કંપનીનું કાર્યક્ષેત્ર શું કરે છે, નક્કી કરે છે. આવેદન પત્રમાં કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થતું હોય છે. આવેદન પત્રનો ઉદ્દેશ્ય શું હોય, તો કે શેરધારકો છે, લેણદારો છે, કંપની છે એ સાથેના બધા પક્ષકારો છે, ટૂંકમાં કહેવાય ને કે કંપની સાથે જે પક્ષકારો સંબંધ ધરાવતા હોય છે, ઘણી વખત ત્રાહિત પક્ષકારો કોણ હોય છે, શેરધારકો છે, લેણદારો છે, ઘણા બધા ટૂંકમાં કહેવાય ને કે તે જે કંપની સાથે સંબંધ ધરાવતા હોય છે, તે બધા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. એટલે કે આ બધા પક્ષકારો શું હોય કે એ અંગે કંપની છે એનું ધ્યેય શું છે. દાખલા તરીકે કોઈ લેણદારો છે એને ઈચ્છવું હોય કે કંપની છે એનું ધ્યેય શું છે તો એ જાણકારી મેળવી શકે છે. અને કંપનીના શેરધારકોને તો એવું ટૂંકમાં કહેવાય ને કે એની સત્તા છે એની પાસે, કે એ માહિતી મેળવી શકે છે. આમ કંપની સાથે જે સંબંધ ધરાવે કે બધાને કંપનીના ધ્યેય અંગે માહિતી આપવી જોઈએ. આગળ જોઈએ આવેદન પત્ર એ કંપનીનો એક કહેવાય ને કે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. કે આવેદન પત્રમાં શું હોય કે કંપનીનું કહેવાય ને કે અગત્યનો ખૂબ જ મહત્વનો
કે જેમાં અમુક ચોક્કસ નામની છે, અમુક રાજ્યમાં આવેલી છે, અમુક શેરપોળી ધરાવતી સભ્યોની નક્કી કરેલ જવાબદારી વાળી અને નિશ્ચિત ઉદ્દેશો માટે તેમાં રસ નહીં કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. હવે ઘણી વખત કેવું હોય કે કંપની છે તો એમાં કલમો છે એ પ્રમાણે એની સ્થાપના થયેલી હોય છે, પણ ઘણી વખત કંપની છે તો એમાં નામની છે અમુક કહેવાય ને કે એની જે રાજ્યમાં આવેલી, માનો કે અમુક કંપની અમુક રાજ્યમાં આવેલી હોય તો એ પ્રમાણે એની જે સહી કરેલી હોય એની જે રજૂઆતમાં કહેવાય ને કે બધા એગ્રી હોય સંમત હોય છે ત્યારની વાત કરી છે. અમુક છે એ શેરપૂડી ધરાવતી હોય, અમુક કંપની છે શેરપૂડી છે એ ધરાવતી હોય, જવાબદારી છે એ ધરાવતી હોય, એટલે કે અમુક શેરપૂડીની મર્યાદિત હોય, અમુક અમર્યાદિત પણ હોય છે. અને આગળ જોઈએ કે સભ્યો છે તો એમાં નક્કી કરે જવાબદારી અને ઉદ્દેશ ને બધું કેવું હોય નિશ્ચિત હોય છે, એટલે કે સભ્યોની જવાબદારી છે ઉદ્દેશ હોય છે ખરેખર નિશ્ચિત હોય છે, અને એમાં જે સહી કરનારા હોય છે એ દ્વારા એમ શું હોય સ્થપાયેલી હોય છે. આમ એની જે ટૂંકમાં કહેવાય ને કે કંપનીનું સૂચન કરે છે. વ્યાખ્યા જોઈએ આપણે હવે કે આવેદનપત્ર એટલે કે કંપની ધારા 2013, આપણે અહીંયા વ્યાખ્યા જોઈએ કે આવેદનપત્ર એટલે શું થાય કે કંપની ધારા 2013 અથવા તો અગાઉ કંપની ધારા મુજબ ઘડાયેલો અથવા તો હોમોવક વખતની જોગવાઈ છે એને આધીન રાખીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. તો આવેદનપત્રનો આવી રીતે આપણે અર્થ આપેલો છે કે જોઈએ કે જે કંપની ધારા 2013 મુજબ નવા કંપની ધારા મુજબ કીધું છે, એટલે કે જૂના 1956 ની પણ નવા કંપની ધારા અથવા તો એના અગાઉ પણ એ સંપત્તિ છે એ કંપની ધારા પ્રમાણે કે 2013 મુજબ અથવા તો અગાઉના કોઈ કંપની ધારા મુજબ, એટલે કે 1956 નો છે માનો કે કંપની ધારા એ મુજબ એ ઘડાયેલ હોય અથવા તો વખતો વખતની બધી જોગવાઈ હોય છે, એટલે કે વખતો વખત જે જોગવાઈ હોય છે એ બધી જોગવાઈને આધીન રહીને, એટલે કે જે જોગવાઈ હોય છે એ દરેક જોગવાઈનું પાલન કરી એ જોગવાઈને અનુસરી અને પછી એનો અમલ કરી અને કામગીરી થતી હોય એ મુજબ ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર, એટલે કે જે પ્રમાણે આવેદનપત્ર છે એ દર્શાવેલ હોય છે, એટલે કે કંપની ધારા મુજબ એનું ઘડતર થયેલું હોવું જોઈએ. લોર્ડ કેન છે એ જણાવે છે કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. આમ અગાઉ પણ આપણે જોયું પ્રસ્તાવનામાં કે આવેદનપત્ર શું છે, કંપનીનું બંધારણ છે કે જેમાં મૂડી છે, જવાબદારી છે, નામ છે, ઉદ્દેશ્ય છે, આ દરેક વસ્તુ બતાવવામાં આવતી હોય છે. જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે, એટલે કે એ શું દર્શાવે છે કે જે કાયદા હેઠળ કંપની સ્થપાયેલી હોય છે એની મર્યાદા દર્શાવે છે. કે ટૂંકમાં કહેવાય ને કે આવેદનપત્ર છે જે દીધી શકે કંપનીનું એ શું છે બંધારણ છે. હવે જોઈએ આપણે આવેદનપત્રના લક્ષણો. હવે આવેદનપત્રના લક્ષણો જે આપણને દર્શાવેલા છે કે આવેદનપત્રનો ઉદ્દેશ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણ કરવાનો છે. એટલે કે આવેદનપત્રનો ઉદ્દેશ શું હોય કે કંપનીના શેરહોલ્ડર હોય છે, લેણદાર હોય છે, જાહેર જનતા હોય છે, દરેકને કંપનીના ધ્યેય વિશે જાણ હોવી જોઈએ, એટલે કે કોઈને ઈચ્છા હોય કે કંપનીનું ધ્યેય શું છે તો એ જાણી શકે છે, એની એ અધિકાર છે અને કંપનીની ફરજ છે જણાવવાની. ઉપરની વ્યાખ્યા અને અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો કેવા છે નીચે મુજબ છે, એટલે કે આ વ્યાખ્યા અને અર્થને આધારે જોઈએ તો આવેદનપત્રના લક્ષણો કેવા નીચે મુજબ. એમાં આપણે પહેલું લક્ષણ જોઈએ કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ. આવેદનપત્ર શું છે? કંપનીનો મૂળભૂત દસ્તાવેજ એટલે કે પાયાનો દસ્તાવેજ, એટલે જેથી કરીને આગળ જો આવેદનપત્ર હોય તો આગળ કોઈ નિયમનપત્ર છે, વિજ્ઞાપનપત્ર છે, પણ પાયાનો દસ્તાવેજ કયો? આવેદનપત્ર. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. આવેદનપત્ર શું દર્શાવે? કંપનીનું જે ધ્યેય હોય, ઉદ્દેશ્ય હોય છે એમાં દર્શાવેલું હોય છે. પછી જોઈએ કે તે બાહ્ય પક્ષકારો ઉપયોગી છે. માનો કે ગ્રાહક પક્ષકારો હોય છે એને પણ ઉપયોગી છે, લેણદાર હોય છે, કોઈ ડિબેન્ચર હોલ્ડર છે, શેરહોલ્ડરો છે, અથવા તો કોઈ એમ જોઈએ કે ઘણા બધા એવા હોય પક્ષકારો કે જે કંપની સાથે કનેક્ટ હોય ટૂંકમાં, તો એ પણ માહિતી મેળવી શકે છે, એટલે કે બધા બાહ્ય પક્ષકારો હોય છે એને પણ ઉપયોગી છે. ચોથું જોઈએ, આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. એટલે કે ચોથામાં કીધું કે આવેદનપત્ર શું કે કંપનીનું જે અસ્તિત્વ હોય એના વિશે અને કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય છે એના વિશે માહિતી આપે છે. એટલે કે કંપનીનું અસ્તિત્વ હોય ક્યારે ખબર પડે? જ્યારે આવેદનપત્ર હોય છે એ જણાવે, કારણ કે આવેદનપત્ર તે ફરજ છે, દસ્તાવેજ છે, અને રજિસ્ટર્ડ ઓફિસ છે તો એ આવેદનપત્રમાં દર્શાવેલું હોય કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કઈ છે, ક્યાં આવેલી છે, સરનામું, બધી ડિટેલ એમાં આપેલી હોય છે. પાંચમું જોઈએ કે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે, એટલે કે આવેદનપત્રમાં જનરલી જોઈએ તો આપણે ફેરફાર ન કરી શકીએ, એટલે કે આવેદનપત્રમાં ફેરફાર કરવા હોય પણ અઘરા છે, એમાં કે તરત એમાં કોઈ ઈચ્છે સેક્રેટરી ઈચ્છે તો પણ એવી રીતે ફેરફાર કરી શકે નહીં, એટલે કે મુશ્કેલ છે. છઠ્ઠું જોઈએ, આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. એટલે કે આવેદનપત્ર શું દર્શાવે છે? કંપનીનું બંધારણ. એટલે કે આવેદનપત્ર અગાઉ પણ આપણે જોયું કે બંધારણ છે, અગત્યનો દસ્તાવેજ છે.